ભારતની આર્થિક સ્થિતિ તોડવા નકલી નોટોની ઘૂસણખોરી વધી રહી છે. દેશભરમાં કરોડો રૂપિયાની નકલી નોટો છેલ્લા 5 વર્ષમાં ઝડપાઈ છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં કેટલી નકલી નોટો અને કેટલા આરોપીઓ ઝડપાયા છે, નજર કરીએ આ રિપોર્ટ. પાંચ વર્ષમાં કેટલી નકલી નોટો ઝડપાઈ, કુલ કેટલા આરોપીઓની કરાઈ ધરપકડ, નજર કરો આ બેંકોમાં લાગેલી લાંબી લાંબી કતાર પર. મોદી સરકારે 8 નવેમ્બર 2016 ના રોજ દેશભરમાં ₹500 અને 1000 ની દરની નોટો રદ કરી અને નવી ચલણી નોટો બજારમાં મૂકી હતી. સરકારનો ઉદ્દેશ બ્લેક મનીને રોકવાનો હતો. જોકે છેલ્લા 5 વર્ષમાં ઝડપાયેલી નકલી નોટોના આંકડા પર નજર કરવામાં આવે તો વર્ષ 2015થી લઈને 2019 સુધીમાં અમદાવાદ શહેરમાં જ માત્ર 3.90 કરોડની નકલી નોટો ઝડપાઈ છે. 2015ની સાલમાં 20,000ની આસપાસ નકલી નોટ પકડાયેલી છે અને કુલ મુદ્દામાલ 1,17,00,000 અને 15,000 જેટલો થવા જાય છે. એ જ રીતે 2016ની વાત કરવામાં આવે તો 25,838ની સંખ્યામાં નોટ પકડાયેલ છે. 1,41,00,000 જેટલો મુદ્દામાલ એમાં કવર થાય છે. 2016માં 27,000ની આસપાસ ડુપ્લિકેટ ચલણી નોટો પકડાયેલી છે અને જે 1,68,00,000 જેટલી નોટો થવા જાય છે. અમદાવાદમાં નકલી નોટો ઘુસાડવાના કેસમાં અત્યાર સુધીમાં 26 આરોપીઓની ધરપકડ થઈ છે. તેથી અહીં જાણવાનું એ પણ જરૂરી છે કે બેંકોમાં આ નકલી નોટ કઈ રીતે ઘુસાડવામાં આવે છે અને કઈ રીતે સમગ્ર રેકેટનો પર્દાફાશ થાય છે. મોટાભાગના જે કેસ અમારી ધ્યાને આવે છે એ બેંકમાં જે કેશ ભરતી વખતે પ્રિન્ટ થયેલી અથવા ઝેરોક્સ થયેલી જે નોટ સબમિટ કરી દેવામાં આવે છે એ પછી બેંકના ધ્યાને આવતા એ સમગ્ર મહિનાની અથવા તો એનાથી પણ લાંબા સમયની ભેગી થઈ અને અહીંયા ગુના રજીસ્ટર થવા માટે આવતી હોય છે. દેશભરમાં સુરક્ષા એજન્સીઓને હાલ એકંદરે નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રમાં મહદઅંશે સફળતા મળી છે. હાલ આ આંકડા અમદાવાદ શહેરના છે, જો કે ગુજરાત અને દેશભરમાં ઘૂસેલી નકલી નોટોના આંકડા તો વધુ ચોંકાવનારા છે. તેથી આ નેટવર્કનો સંપૂર્ણપણે નાશ થાય તે પણ ખૂબ જરૂરી છે. યુનુસ ગાસી સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી 9, અમદાવાદ.